Good morning to everybody and welcome to my English text video. Standard 12 English second language unit 5 read 1. विद्यार्थी मित्रों यूनिट 5 ना रीड 1 માં આજે આપણે વાત કરવાના છીએ જેનું નામ છે એન્સ. આમ તો દરેક કન્ટ્રી માં અલગ અલગ પબ્લિક લોકો અલગ અલગ ઉચ્ચાર કરે છે એન્સ આન્સ બરાબર એ એન્સ એટલે કીડીઓ. વિદ્યાર્થી મિત્રો આ યુનિટ માં લેખકે કીડીઓની ઉદ્યમશીલતા વ્યવસ્થાપન અને સંઘ ભાવના જેને કહેવાય સહજીવન વિશે ઉદાહરણ સાથે ચર્ચાઓ કરી છે. આમ જોઈએ તો ઓછી ક્ષમતા ધરાવતી કીડીઓ સાથે મળી અને અશક્યને પણ શક્ય બનાવી શકે છે. इंग्लिश में कहवाय छे ने के नथिंग इज इम्पोसिबल इन द वर्ल्ड एज द वर्ड इम्पोसिबल इटसेल्फ शोज दैट आई एम पॉसिबल. दोस्तों अहीं टीम वर्क शब्द तमने देखाय छे पण पाठ नुं टाइटल छे एन्स. पण कीड़ीओ जे काम करे छे ए टीम वर्क थी काम करे छे अने एटले अहीं टीम वर्क तमने शब्द आपवामां आव्यो छे. कीड़ीओ विशे आपणे घणुं बधुं जाणीए छीए अने कीड़ीओथी आपणे परिचित पण छीए બરાબર. આપણા માટે કીડી શબ્દ નવો નથી. એમના કોમ્યુનિકેશન સ્કિલ અને એની ઇન્ટેલિજન્સની વાત આપણે આ પાઠમાં કરવાના છીએ. સાથે સાથે મિત્રો આ યુનિટની અંદર આપણે કમ્પાઉન્ડ વર્ડ્સ શીખવાના છીએ. જેમ કે એન્ટ હિલ તો બે શબ્દનો એક શબ્દ, લાઈફ ટાઈમ, આઈ સાઇટ, ચેક આઉટ, સ્કાય રોકેટ, સાઇડ લાઇટ, બ્રેક ડાન્સ, ટાઈમ ટેબલ, ફૂટબોલ, ઓવર ડોઝ, આઉટલાઇન. આ બધા કમ્પાઉન્ડ વર્ડ પણ આ પાઠમાં શીખવા મળશે. દોસ્તો ખાસ તો કીડીઓ માનવ જીવન સાથે કેટલી નજીક છે અને કઈ રીતે આપણા જેવું જ કામ કરે છે એની વાત આપણા યુનિટમાં કરવા જઈ રહ્યા છીએ. તો દોસ્તો દ પહેલા યુનિટનો રીડ વનમાં પહેલા પેરેગ્રાફમાં વાત કરીએ. ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ્ડ બાય સાયન્ટિસ્ટ હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ્સ. જે વૈજ્ઞાનિકો કીડીઓનો અભ્યાસ કરતા હતા તે વૈજ્ઞાનિકોએ કીડીઓના વર્તનને નીચે મુજબ નિરીક્ષણ કર્યું છે. દોસ્તો લખી લેજો, બિહેવિયર એટલે વર્તન અને વોઝ નોટિસ્ડ બાય એટલે પેસિવ વોઇસ ના દ્વારા નિરીક્ષણ થયું. તો વૈજ્ઞાનિક દ્વારા A number of ants were down in a pit where they had a hole, where they had killed some flies and other insects for food. દોસ્તો શબ્દ નોંધી લઈએ, પીટ એટલે ખાડો, એને કહેવાય હોલ, એચયુએલઈ, બરાબર. અને અહીંયા જોઈએ તો મોટી સંખ્યામાં નીચે ખાડામાં કીડીઓ હતી, બરાબર, જ્યાં તેમણે કેટલીક માખીઓને અને બીજા જીવજંતુઓને ખોરાક માટે મારી નાખી હતી. હેડ કિલ્ડ, પૂર્ણ ભૂતકાળ. આ ચેનલમાં કાળના પણ વિડીયો છે, નાના અને નાજુક વિડીયો છે, તમને કાળ વિશે ઘણી માહિતી મળશે, તમે એનો લાભ લઈ શકશો. હેડ કિલ્ડ પૂર્ણ ભૂતકાળ છે. તો ધ એન્ટ્સ બિગેન ફેચિંગ ધ સ્મોલ બીટ્સ ઓફ ધીઝ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્ટ હિલ. દોસ્તો એ બીટ્સ એટલે પીસીસ, ટુકડાઓ, અને એન્ટ હિલ એટલે રાફડો, બરાબર ને, માઉન્ડ મેડ બાય એન્ટ્સ. અહીંયા જે ટુકડાઓની વાત કરે છે કે કીડીઓ શું કરે છે, તો કે કીડીઓ જીવજંતુઓના નાના નાના ટુકડાઓને કીડીઓની ટેકરી એટલે કે રાફડો જ્યાં તો ત્યાં ઉપર લઈ જવાનું શરૂ કરે છે. તો ફેચ, ફેચ એ વર્બ છે દોસ્તો, એટલે જઈને લાવવું, ગેટ એન્ડ બ્રિંગ, આવો એનો મિનિંગ છે, બરાબર. આગળ જુઓ, ધીસ વોઝ આર્ડસ વર્ક. વિદ્યાર્થી મિત્રો આર્ડસ એડજેક્ટિવ છે. આર્ડિયસ એટલે ડિફિકલ્ટ, હાર્ડ, સખત, મહેનત માંગી લે ને તેવું. તમે જે મહેનત કરો છો અત્યારે, સીધા બેસીને ઊંડા શ્વાસ લઈ અને વ્યવસ્થિત બેસજો સીધા, જેથી કરીને તમારી મહેનત ફળે. કીડીઓ એવી આર્ડસ, ખબર, મહેનત માંગી લે એવું કામ કરે છે. અને આ કામ છે ટુકડાઓને પોતાના દર સુધી લઈ જવાનું, એ કામ તો ખરેખર મુશ્કેલ હતું, બરાબર. ધ સાઇડ્સ ઓફ ધ પીટ્સ વર સ્ટીપ. કીડીઓના કદને ધ્યાનમાં રાખીએ તો સાઇડ કેવી હતી, જો ધ સાઇડ ઓફ ધ પીટ્સ વર સ્ટીપ. દોસ્તો સ્ટીપ એટલે વર્ટિકલ સ્લોપ, જેને કહેવાય સીધા
चढ़ाण वालू, तो साइड है एकदम सीधी एकदम ढाड़ वाली, एंड कंसिडरिंग द साइज ऑफ द एंड्स, एंड साइज ने जो तुम कंसिडर करो ध्यान में राखो तो द लोड्स दे वर कैरिंग वर वेरी हेवी, ते जे वजन ऊंचकता हता ते घणो वधारे हतु, केम के आमा हुं छे कीड़ीओनी कद नानू वजन मोटू, पर लोड एटले वजन, तो आ कंसिडर करिए ने साइज में तो आपने तरत ज ख्याल आवशे के साइज करता तो वजन वधारे छे, बराबर छे। वेतक नु टेणियु अने बे वेतनी वातो करे एना जेवुं काम छे, तो अहींया जुओ तो इट वॉज एज इफ अ ग्रुप ऑफ मेन वर कैरिंग अ वेट ऑफ 200 पाउंड्स ईच। दोस्तों एज इफ नो उपयोग कर्यो छे एडोक्लोज ऑफ सपोजिशन के भाई, एज इफ एटले जाने के एम समानार्थी छे एज तो। तमने आ चेनल में सपोजिशन नुं लैंग्वेज फंक्शन जोवा मळशे, तमे लैंग्वेज फंक्शन घणा बधा आप्या छे, तमे लैंग्वेज फंक्शन ना विडियो जोजो अने तमने गमे तो शेर पण करजो अने सब्सक्राइब करवानुं तो भूलता नहीं। इट वॉज एज इफ अ ग्रुप ऑफ मेन वर कैरिंग अ वेट। दोस्तों केने जेवुं लागतुं तो वजन ऊंचकीने, जाने के माणसोनुं एक जूथ होय अने प्रत्येक व्यक्तिने भागे 200 पाउंड जेटलुं वजन आवतुं होय, 200 पाउंड्स 200 पाउंड जेटलुं वजन आवतुं होय, बराबर छे, पाउंड वजननो एकम। अने दोस्तों अने एंड क्लाइम्बिंग अ क्लिफ, लखो क्लिफ एटले हाई स्टीप रॉक, एक ऊभो खड़क जेने आपणे भेखड़ कहीए छीए, एट ध सेम टाइम અને એક જ સમયે સીધો ખડક ચડે હે તેમ હતું। હવે કઈ રીતે વજનને ઊંચકવાનું અને ખડક ચડવાનો, તો એ દરેકના ભાગે 200 પાઉન્ડનું વજન આવ્યું હોય તો કંઈ ચડી શકે ના ચડી શકે। સેકન્ડ પેરેગ્રાફ જુઓ, ધ આન્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે। તો શીખવાનું અહીંયા છે, કીડીઓએ તાત્કાલિક આ કામનું આયોજન આવી રીતે કર્યું, ઓર્ગેનાઇઝ એટલે આયોજન કરવું, ઇમિડિયેટલી તાત્કાલિક, તો કેવી રીતે કર્યું, વાઇલ સમ એન્ડ્સ, तो वाइल सम वर कैरिंग अप द बीट्स ऑफ इन्सेक्ट्स, खूब शीखवा जेवू पेरेग्राफ, केटली कीड़ीओ जीव जंतुओना टुकड़ा ने ऊंचकीने ऊपर लई जती हती, तो एक काम थयुं चालू भूतकाळ पास्ट कंटीन्युअस टेन्स। द अधर्स वेंट इन फ्रंट, बीजी कीड़ीओ आगळ आगळ चालती हती, एंड क्लियर अवे एनी सेंड ओर सम स्टोन देट ऑब्स्ट्रक्टेड ध वे, अने तेओ आगळ जे मार्गमां कंई पण ऑब्स्ट्रक्ट एटले विघ्न के अड़चण करे एवा कोई रेती होय पत्थर होय तो एने हटावती हती, तो बीजी कीड़ीओ आगळ जईने रस्तामां आवता रेती के नाना पत्थरोने दूर करती हती, तो दरेके केवुं वेची लीधुं काम, तो अहींया ऑब्स्ट्रक्ट शब्द जोई लो, बराबर, ऑब्स्ट्रक्ट एटले अवरोधवुं, प्रगति अटकाववी, प्रिवेंट प्रोग्रेस, बराबर। तो त्यार पछी एट सम पॉइंट्स वेर देर वॉज डिफिकल्ट टू गेट अ फूट होल्ड, नवो शब्द है फूट होल्ड। दोस्तों फूट होल्ड एट पगथियों आम तो अपनी भाषा में, बराबर, पग राखवानी जगह फूट होल्ड, कहीं पर्वत के कहीं चढ़ता हो तो टेका माटे पग राखवानो आधार, बराबर, फूट होल्ड। तो दोस्तों हवे बन्यू शू, केटलीक जगह एवी हती के ज्यां पग मूकवानी जगह पण मुश्किल हती, तो त्या शू करवू, तो अन्य कीड़ीओ कई रीते मदद करती हती, दीज अधर एंड्स, आ बीजी कीड़ीओ वुड पोजिशन पोते एवी रीते स्थिति में गोठवाई जती, देमसेल्व्स इन सच अ वे देट, एवी रीते पोतानी जातने पोजिशन में गोठवाई जती के द एंड्स कैरिंग द लोड्स, जे कीड़ीओ वजन ऊंचकीने जती हती ते कीड़ीओ कूड इजीली क्लाइम्ब ओवर देम, सरळताथी बराबर ऊपर चढ़ीने आगळ वधती। विचार करो कि कीड़ीओने आ नॉलेज कोणे आप्युं, કે તેમની જાતે જ એવી સ્થિતિમાં ઊભી રહેતી કે વજન ઊંચકીને જતી કીડીઓ તેમની ઉપર ચડીને આગળ વધી જતી, આ એણે કોને જ્ઞાન આપ્યું, ત્યાં આપણે કોઈ ટ્યુશન ગયા હતા, કોને શીખવાડ્યું છે, તો આ શીખવાનું છે કે માનવીની કેટલી નજીક છે આ કીડીઓ। અને આગળનો પેરેગ્રાફ છે નિયર ધ ટોપ ઓફ ધ પીટ, બરાબર, હવે જુઓ એકદમ ટોપ એટલે ઉપરના ભાગે મથાળે, બરાબર, પીટ એટલે ખાડો, એકદમ ટોચના ભાગે, હાવેવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ऑफ द वे विच वॉज कम्प्लीटली, है केव भाग है दोस्तों के जो कम्प्लीटली स्मूथ हो एंड स्टीप हो जुओ। तो दोस्तों टेकरी टोचना भागे एकाद फूट जेटलो रस्तो एकदम सपाट अने सीधा ढोड़ावाड़ो हो, स्मूथ एटले लखो सपाट अने या लखो स्टीप,
स्टीप एटले लखो सीधा ढोड़ा वाळो बराबर। आगळ स्क्रीन ऊपर जुओ हियर देर वर नो फूट होल्स अहींया कोई फूट होल तो हता नहीं। द एंड्स केम अप टू दीज पॉइंट्स एंड देर देर प्रोग्रेस स्टॉप्ड। बस आ जगह कीड़ीओ आवी जती अने जाने के पछी आगळ वधवानुं थंभी गयुं। आ जगह तो पहुंची गई अने प्रोग्रेस अटकी गयो। इट सीम्ड दैट एवुं लागतुं हतुं के आफ्टर ऑल ते हेड बीन डिफीटेड। मोस्ट एमपी वाक्य छे हेड बीन डिफीटेड पेसिव वॉइस पूर्ण भूतकाळ। एवुं लागतुं हतुं दोस्तों के हेड बीन डिफीटेड एटले के आ भागे पहोंची तो छे पण हवे अहींया हार थई गई छे, हारी गई छे। एवुं लागतुं हतुं के अंते तेमनी हार थई गई छे। हवे एमनी पासे कोई ऑप्शन नहोतो रहेतो। डिफीट एटले लखो लेट डाउन अथवा बीट निष्फळ बनावू, हरावू। ऑफ ऑल ऑफ द मेनी एंड्स विच ट्राइड टू क्लाइंब दिस पार्ट। घणी बधी कीड़ीओ आ भाग पर चढ़वा प्रयत्न करती थी। ओनली वन रीच्ड द टॉप। एमांथी एक ज कीड़ी टॉप पर पहुंची पण दोस्तों सिंहने जेम टोळा न होय तेम आ एक ज कीड़ी एक हगाराओ एक पहुंचीने अने एने काम शुं कर्युं। दिस वन वॉज इमीडिएटली मेट बाय अ नंबर ऑफ एंट्स फ्रॉम द एंट हिल। एंट हिल में रहेली बीजी जे कीड़ीओ हती ने एक संख्याबद्ध कीड़ीओ ने ते तरत ज ए मळे छे। To whom it conveyed message, અને એ બધી કીડીઓને એક સંદેશો પાઠવ્યો અને કહ્યું એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન્ડ, અને તરત જ આ સંદેશો પહોંચ્યો કે તરત જ એક અમેઝિંગ બરાબર છે એક આશ્ચર્ય પ્રમાણે તેવું એક કાર્ય શરૂ થયું દોસ્તો। તો અહીંયા જુઓ પરિવર્તન અહીંયા છે, શીખવા જેવું અહીંયા છે કે કીડીઓ એક જ કીડી સંદેશો લઈને આવી છે પણ આશ્ચર્યજનક ઘટના એ બની છે કે હવે ટોચ ઉપરની કીડીઓ છે એ કઈ રીતે નીચે ઉપર આવવા માંગતી કીડીઓને મદદ કરે છે। સૌથી અગત્યની વાત આપણે અહીં કરી રહ્યા છીએ। એન્ડ એન્ડ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇનટુ ધ પીટ બેકવર્ડ। ટોચ ઉપરની કીડીઓ ટેકરીથી પાછા ઉતરવાનું ચાલુ કર્યું જુઓ, પણ કેવી રીતે, કેવી રીતે પાછા આવે છે બેકવર્ડ, કેવી રીતે? ઈચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ ધ અંદર એન્ટ ઇન ફ્રન્ટ। ખૂબ અગત્યનું વાક્ય જુઓ ફરીવાર। દરેક કીડી આગળની કીડીની પૂંછડી પકડી, કેવી રીતે પૂંછડી પકડીને ટેલ બરાબર, અને આ રીતે જુઓ એક આખું સાયકલ બનાવી, જાણે કે ચેઇન બનાવી નાખ્યું। ઇન ધીસ વે એન એન્ડ ચેઇન વોઝ સૂન ફોર્મડ। ફોર્મ એટલે રચના થઈ, રચાઈ જવું। વિચ સ્લોલી ડ્રોપ્ડ ડાઉન ધ સ્ટીપ સાઈડ। આવી રીતે કીડીઓના કીડીઓની એક હાર તરત જ એક હાર, એક લાઈન, એક ચેન બની ગઈ અને જે ધીરેથી સીધા ઢોળાવવાળી બાજુથી નીચેની તરફ ઉતરતી જતી હતી બરાબર, અને આમ એક પછી એક કામ એનું સરળ થતું જતું હતું દોસ્તો। તો અહીંયા કેટલી સરસ વાત, વેન ઇટ રીચ્ડ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધ લોર્ડ્સ ધ ઇઝીલી ધ ઇઝીલી ક્લાઇમ્બડ અપ ધ ચેઇન એન્ડ કેમ આઉટ ઓફ ધ એટ ધ હિલ એટ ધ ટોપ। તો દોસ્તો જે થયું, શું જે થવાનું હતું એ જ, જ્યારે તે હાર જે લાઈન જે ચેઇન વજન ઉંચકીને રાહ જોતી કીડીઓ સુધી પહોંચી કે તરત જ તેઓ સરળતાથી તેમની ઉપર ચડી ગઈ અને ટોચ ઉપર પહોંચી ગઈ। આ રીતે પોતાના ખોરાકને સેફ કરી લીધો। વિચાર કરો, પોતાના ખોરાકને સેફ, પોતાના દર સુધી, પોતાના રાફડા સુધી પહોંચાડી દીધો। આ વસ્તુ છે અહીંયા શીખવાની। સચ બિહેવિયર શોવિંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ડ્સ। લખો એડેપ્ટનેસ એટલે સ્કિલફુલનેસ, એબિલિટી, જેને કહેવાય એક્સપર્ટાઇઝ, એક ક્ષમતા બતાવે છો। આ આવું વર્તન છે ને કીડીઓનું, બુદ્ધિશાળી બરાબર, કીડીઓની બુદ્ધિશાળી દર્શાવતું આ વર્તન ઘણા લોકો દ્વારા નિરીક્ષણ અને અભ્યાસ કરવામાં આવ્યો। હેઝ બીન નોટિસ્ડ એટલે નિરીક્ષણ કર્યું બરાબર, એન્ડ સ્ટડીડ એટલે અભ્યાસ કર્યો, બાય મેની એટલે ઘણા બધા લોકોએ આવા વર્તનનો અભ્યાસ કર્યો છે। નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ, અને હવે વિજ્ઞાને ડિસ્કવર પણ કર્યું છે જુઓ। નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ વિચ સીમ ટુ શો દેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીઝ ટાઇની ક્રિએચર્સ, એક નાના નાના કદના છે ને એટલે ટાઇની ક્રિએચર્સ બરાબર, ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ। હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે માનવ બુદ્ધિ। તો દોસ્તો અભ્યાસ તો ઘણાએ કર્યો છે જુઓ, પણ દર્શાવે છે શું? તો હવે વિજ્ઞાને કીડીઓની જિંદગી વિશે ઘણી બાબતો શોધી કાઢી છે જે દર્શાવે છે કે આ નાના જીવની બુદ્ધિ એ માનવની બુદ્ધિની એકદમ નજીક છે, હે, બહુ નજીક છે, આપણે ઝાઝો ફરક નથી। દરેક વૈજ્ઞાનિક આ વાત સાથે કંઈ એગ્રી નથી થતા, ચોખ્ખું લખ્યું છે જુઓ, નોટ ઓલ ધ સાયન્ટિસ્ટ કન્સિડર ટુ ધીઝ વ્યૂ। લખો કન્સિડર એટલે માનવું, એગ્રી થવું
बधाज लोको बधाज वैज्ञानिको आ वात साथे कंसिड नथी थता एग्री नथी बराबर मानवा तैयार नथी पण बट यू मे लुक एट सम अदर तमने कहे छे यू मे लुक एट सम ऑफ दीज फेक्ट्स एंड फॉर्म योर ओन ओपिनियन परंतु तमे आ बाबत नी केटली हकीकतो जोई शको छो भाई एवं तो नहीं तमने आंधो विश्वास करवानु कीधु हकीकतो जोई ने नक्की करो ने तमे तमारा पोतानो अभिप्राय बनावी शको छो शू काम बीजाना अभिप्राय ऊपर चालवानु तमे खुदनो अभिप्राय बनावो जाते तमे अभ्यास करो अने हकीकतो थी परिचित थाओ बराबर आवी वात अहींया आपणे जोवा मळी छे आगळनो पेरेग्राफ दोस्तों आपणे जोईए हां तो जुओ दीज आर आंट्स देट डू फार्मिंग हवेना जे पेरेग्राफ छे एमां आपणे वात करशुं कीड़ीओना विविध प्रकारनी वेराइटी ऑफ एंट्स वेरियस तो जुओ एमां विविधता छे अलग अलग प्रकारनी कीड़ीओ आपने जोवा मळे छे नंबर वन फार्मिंग खेती करती कीड़ीओ बोलो एक ए प्रकारनी पण कीड़ीओ छे जे खेती करे छे विचार करो हवे मानवी खेती करे ई तो आपणे समजा हे पण कीड़ीओ खेती करे छे यू मे नो देट इट वॉज अ बिग लीप फॉर ह्यूमन प्रोग्रेस वेन मेन गेव अप बीइंग अ फुल टाइम हंटर एंड टूक टू फार्मिंग तमने खबर छे ने કે માનવીએ ફૂલ ટાઈમ શિકાર કરવાનું છોડી દઈને ખેતી કરવાનું શરૂ કર્યું અને માનવના વિકાસનું સૌથી મોટું પગલું હતું કારણ કે માનવીની પ્રગતિ એ આપણે તો નથી થઈ બિગ લીપ એક મોટું પગલું હતું બરાબર શિકાર કરવાનું છોડી દઈને ખેતી કરવાનું શરૂ કર્યું તો એ પ્રગતિ હતી આપણી જુઓ ફૂલ ટાઈમ તો અહીંયા સિમિંગલી દોસ્તો સિમિંગલી નો અર્થ શું લેશો તમે તો સિમિંગલી નો અર્થ જે એક ફ્રેઝ છે એપેરેન્ટલી દેખીતી રીતે એટલે ઉપલબ્ધ દ્રષ્ટિએ तो सीमिंगली आपने जो देखी रीते एपेरेंटली द अम्ब्रेला एंड्स ऑफ साउथ अमेरिका हैव टेकन द सेम स्टेप इन देर स्मॉल वे दोस्तों हूँ तमने एक बीजी बात पण अहीं टेक्स्ट बुक में करी छे करूँ के तेवी ज रीते दक्षिण अमेरिका नी अम्ब्रेला एंट ए तेमनी पद्धति में आवुं ज पगलू लीधुं छे बोलो अम्ब्रेला एंट्स पण एवी ज छे हवे ए अम्ब्रेला एंट्स नाम शा माटे पड्युं ए भी तमारे जाणवुं पड़शे छत्री जेवुं नाम बराबर हे पोपटलाल नी छत्री जेवुं तरत तमने पोपटलाल नी छत्री याद आवी गई हशे हा ए छत्री मूके नहीं हो पोपटलाल नु हजी मेरेज नथी पण छत्री नी मूके कदाच एनी साथे ज मेरेज करी ले हूं लागे छे मने तो चलो अहींया जुओ दे आर कोल्ड बाय देट नेम बिकॉज दे आर ऑफन सीन केरिंग लार्ज पीसीस ऑफ लीफ ओवर देर हेड्स लाइक अम्ब्रेलास शा माटे एने अम्ब्रेला एंड्स कहेवामां आवे छे कारण के पोताना माथा पर ए पोताना एक मोटू पांदड़ू ऊंचकीने लई जाय छे पोताना दर सुधी तो हम विचार करो एने देखावमां केवी लागे तमे गूगल पर सर्च करीने जोजो आ प्रकारना नामथी शुं काम बोलावामां आवे छे कारण के तेओ पांदड़ाओने तेमना माथा पर ऊंचकीने लई जती जोवा मळे छे लीफ एटले पांदड़ू एटले देखाय छत्री जेवुं ओढीने जतुं एवुं ज लागे बराबर ते टेक दीस पीसीस ऑफ लीफ टू देर नेस्ट दोस्तों आश्चर्य तो त्यां छे के तेओ आ बधा पांदड़ाओने तेमना रेसिडेंट सुधी रहेठाण सुधी लई जाय छे नेस्ट सुधी लई जाय छे माळा सुधी एटले एना दर सुधी वेर दे च्यू धेम अप नाइसली अने दोस्तों त्याने खूब सरस रीते चावे छे वो च्यू एटले चावू ईडी लगाडवाथी भूतकाळने पुत्रुदंत बनशे आफ्टरवर्ड्स दे मेक बेड्स ऑफ धीस च्यूड अप लीव्स पण दोस्तों खास तो वात खेतीनी अहींया शुरू थाय छे वो ए मनपसंद रीते सरस रीते चावीने पछीथी तेओ आ चावेला पांदड़ाओना क्यारा बनावे छे विचार करो हे एक बेड बनावे छे पथारी ऑन दीज बेड्स ग्रोज काइंड ऑफ फंगस अने दोस्तों हवे आपणी खेती शुरू थाय छे के आ केराओमां फूग जेवुं उगी नीकळे छे फंगस एटले फूग विच इज द फूड ऑफ एंट्स जे फूग कीड़ीओनो खोराक बने छे बराबर तो दोस्तों वात ए छे आ अम्ब्रेला एंट्स फार्मिंग एंट्स नी आपणे वात करी तमने एवी ज वात हवे एक पशुपालन कीड़ीओनी हूँ करवू छू टेक्स्टबुक ना आगळना पेरेग्राफ में दोस्तों आपणे वात करीए विद्यार्थी मित्रों देन देर आर एंट्स दैट डोमेस्टिकेट काउज एंड मिल्क देम दोस्तों एवी पण कीड़ीओ छे जे गाय राखे छे बोलो अने तेमनु दूध ले छे वॉट वी हेव कॉल्ड काउ आर काइंड ऑफ ग्रीन फ्लाय विद्यार्थी मित्रों जेने आपणे गाय कहीए छीए ते एक प्रकारनी वनस्पति उपर निर्भर लीलू जीवड़ू छे एक माखी छे दीज आर फाउंड ऑन दोज रोज लीव्स एंड ऑन द लीव्स ऑफ बीन्स अने ते गुलाबना छोड़ अने वाल जेवा कठोड़ना छोड़ पर आपणने जोवा मळे छे
तो दोस्तों अँ लीव्स एट पान अने बीन्स एट वाल जेवा कठोर अने रोज एट तो गुलाब है तो दे गीव आउट अ स्वीट हनी लाइक लिक्विड खास तो महत्व आ कि ते लिक्विड आपे छे मध जेवु हवे ये तो केम कीड़ीओ जतु करे हे विच द एंट्स रेलिश अ लॉट लखो रेलिश एटले एन्जॉय टेस्ट आनंद मणवो लिज्जत मणवी तो हवे ये तो केम जती करे विचार करो के ए कीड़ीओ तेओ जे मध जेवु गेड़ू प्रवाही आपे छे ने तेनो आनंद माणे छे कीड़ीओने खूब गमे छे એટલે એ આવી ગાય જેવી માખી જે છે એને દોવા માટે એને દૂધ માટે એના લિક્વિડ માટે એને રાખે છો સો ધ એન્ટ્સ ટેક ધ ગ્રીન ફ્લાઈઝ ટુ ધેર નેસ્ટ આથી કીડીઓ આ ગ્રીન ફ્લાય નામના જીવડાને તેમના નેસ્ટ સુધી રહેઠાણ સુધી લઈ જાય છે એન્ડ કીપ ધેમ ધેર અને ત્યાં તેને રાખે છે ધે હેડ જુઓ દોસ્તો ધે હેડ ધેમ ધે કીપ ધેમ તેઓ ત્યાં સાચવે છે જુઓ કીપ ધેમ એને રાખે છે પ્રોટેક્ટ ધેમ અને રક્ષણ આપે છે એન્ડ ધેર ફ્રોમ ધેર એનિમીઝ તેમના દુશ્મનોથી એમનું રક્ષણ કરે છે એન્ડ ધે મિલ્ક ધેમ અને તેમને દોવે છે મિલ્ક ક્રિયાપદ તરીકે છે દોવું પ્રેસિંગ ધેર સાઇડ્સ કેવી રીતે દોવે હવે એને અચળ ક્યાં ગોતવા પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની તો તેમની બાજુઓને ધીરેથી દબાવે છે તેમની બાજુઓને ધીરેથી દબાવીને તેમાંથી મધ જેવું ગળ્યું પ્રવાહી મેળવે છે આ તમારે એકદમ નમ્રતાથી જેન્ટલી જુઓ બરાબર એન્ટ્સ વી આર ટોલ્ડ પ્લે ગેમ્સ નર્સ ધેર સીક એન્ડ બરી ધેર ડેડ તો દોસ્તો એન્ટ છે ને હે એના વિશે આપણે જાણીએ છીએ કે કીડીઓ રમતો પણ રમે છે નર્સ એટલે સારવાર કરવી સાચવવું માંદી કીડીઓને સાચવે છે એની સારવાર કરે છે એન્ડ બરી ધેર ડેડ અને મરેલાને દાટે છે વિચાર કરો એનામાં અને આપણામાં કેટલી સામ્યતા છે દે સી ધેટ ઈચ વન ઇન ધ નેસ્ટ ડઝ ઇટ્સ શેર ઓફ ધ વર્ક એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલેન્ટ લખો ઇન્ડોલેન્ટ એટલે આળસુ લેઝી હેબિચ્યુઅલી લેઝી કોઈ આદતથી આળસુ ત્યાં ચાલે નહીં હો એટલે તેમના રહેઠાણમાં દરેકને સોંપેલું કામ કરે જ છે બરાબર દરેકના ભાગમાં શેર હોય ને પોતાના ભાગનો હિસ્સાનું કામ હોય ને એ દરેકે કરવાનું છે અને કોઈને પણ બરાબર બિન કાર્યક્ષમ રહેવા દેવામાં આવતા નથી આળસુ રહેવા દેવામાં આવતા નથી આ કીડીઓ છે જુઓ ઓલ ધી સજેસ્ટ ધેટ ધ એન્ટ્સ હેવ અ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ આ બધી વસ્તુ શું બતાવે છે કે કીડીઓ છે ઉચ્ચ પ્રકારની વિકસિત સામાજિક બુદ્ધિમત્તા ધરાવે છે બસ આ વસ્તુ છે દોસ્તો આના માટે આપણે આ પાઠ ભણી રહ્યા છીએ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્નમેન્ટ હું તો એમ કહું કે કદાચ કોઈ સરકારી કામ કરવાની પદ્ધતિ પણ આ લોકો ધરાવે છે જાણે કે આગળના ભાવમાં કેમ ગવર્નમેન્ટ ચલાવતા હોય આખે આખી પાર્લામેન્ટ ધેર આર એન્ડ્સ ધેટ કીપ અધર એન્ડ્સ એ સ્લેવ્સ આપણે આગળના બીજા એક પ્રકારની વાત કરીએ તો એ પ્રકારની પણ કીડીઓ છે કે જે બીજી કીડીઓ મજૂર કીડીઓને ગુલામ કીડીઓને રાખે છે વિચાર કરો સ્લેવ્સ એટલે ગુલામ One such type is powerful red ant, which is found in Europe. આ પ્રકારની એક કીડી એવી છે કે જે યુરોપમાં જોવા મળતી સૌથી પાવરફુલ છે શક્તિશાળી છે એનું નામ છે રેડ એન્ટના નામે ઓળખાતી છે Their slaves are taken from a type of black ant. અને દોસ્તો તેઓ તેમના ગુલામ તરીકે બ્લેક એન્ટને પાડે છે શું કામ બ્લેક એન્ટને પાડે છે Which is smaller in size. કેમ કે તે કદમાં એમના કરતા નાની હોય છે એટલે શું હોય નાના હોય ને મોટા કદના માણસો નાનો છોકરો હોય તો તરત એના ઉપર હાવી થઈ જાય કે તરત એના ઉપર વિજય પ્રાપ્ત કરી લે છે એટલા માટે વેન ધ રેડ એન્ટ્સ વોન્ટ સ્લેવ્સ જ્યારે રેડ એન્ટને આવા ગુલામની આવા મજૂરોની જરૂર હોય ત્યારે શું કરે છે મોસ્ટ ટાઈમ પિલાઈન ધે એમ્બુશ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ટ્સ દોસ્તો લખી લો એમ્બુશ એટલે ટ્રેપ એને કહેવાય સડન એટેક ફ્રોમ એ કન્સીલ્ડ પોઝિશન છુપાઈને હુમલો કરવો તો જરૂર લાગે ને ત્યારે બ્લેક એન્ટના રહેઠાણ પણ છુપાઈને હુમલો કરે છે એમ્બુશ કરે છે બરાબર છે એન્ડ એબડક્ટ મોસ્ટ એમ્પી શબ્દ લખી લો એબડક્ટ એટલે રિમૂવ બાય ફોર્સ બળજબરીથી દૂર કરવું કે હટાવવું હે અને એને ઈંડાઓને હટાવે છે ત્યાંથી ઉપાડી લે છે જો એબડક્ટ સમ ઓફ ધેર એગ્સ બરાબર અને તેમના ઈંડાઓને ઉપાડી લે છે કેટલાક ઈંડાઓને લાવે છે હવે ઈંડાઓને લાવીને શું કરશે ત્યાં સેવે છે જુઓ વેન ધીઝ એગ્સ હેચ ઇન ધ રેડ એન્ટ્સ નેસ્ટ
હવે કરે છે શું તેમના ઈંડાઓને રેડ એન્ટના રહેઠાણમાં લાવે અને ત્યાં સેવવામાં આવે છે બરાબર છે ધ બ્લેક એન્ટ્સ વિચ કમ આઉટ ઓફ આર ટ્રીટેડ એઝ સ્લેવ્સ હવે એમાંથી તો બ્લેક એન્ટ જ નીકળવાની છે કે એમના ઈંડા હતા એટલે અને એ જે બ્લેક એન્ટ નીકળે એને ગુલામ તરીકે નાખવામાં આવે છે પહેલેથી જ ફ્રોમ ધેર બર્થ ધે આર ટોટ ટુ ઓબે જન્મથી જ એવું શીખવાડી દે બરાબર કે તમારે પાલન કરવાનું છે એટલે શું થાય ગુલામ તરીકે જન્મથી જ તેમના હુકમનું પાલન કરવાનું શીખવવામાં આવે છે તો અહીં લખ્યું છે કમ્પેલ કમ્પેલ ટુ એટલે ફોર્સ્ડ ટુ બરાબર મજબૂર કરવું દબાણ કરવું ડ્રજરી તે આર કમ્પેલ્ડ ટુ ડ્રજરી તેઓને ડ્રજરી શીખવવામાં આવે છે એટલે ડ્રજરી એટલે શું વેઠ મજૂરી કાળી મજૂરી બરાબર એ ડ્રજરી શીખવાડવામાં આવે છે કે તમારે આ જ કરવાનું બીજું કાંઈ નહીં દે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર્સ ઓન ધેર બેક્સ તેમને તેમના માલિકને તેમની પીઠ ઉપર બેસાડીને પણ લઈ જવા પડે છે બોલો આવું કામ કરાવડાવે છે આમાં તો બધું એવું છે ભાઈ ગુલામ કોને કહે બરાબર છે હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન મને તો વિચાર આવે છે કે માનવ જાત જેવું જ કેટલું અદ્ભુત કહેવાય સરપ્રાઇઝિંગલી કેટલું અદ્ભુત કહેવાય હે આપણે નજીક મળતો આવે છે આપણે આવા ધંધા તો કરીએ છીએ બધા બરાબર અને કીડીઓ એવું કરે છે કેવું લાગે છે ધ મોસ્ટ ફિરોસિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા હવે આપણે એવા પ્રકારની વાત કરીએ છીએ કે જે સૌથી વધારે હિંસક પ્રકારની કીડીઓ છે આફ્રિકાની ડ્રાઈવર એન્ટ્સ એનું નામ છે કે જે સૌથી વધારે હિંસક પ્રકારની કીડીઓ છે આ શોર્ટ નોટ તરીકે પણ તમને ડ્રાઈવર એન્ટ્સ એવી રીતે પૂછવામાં આવે છે તો તમે આ પેરેગ્રાફને એ રીતે સમજો દે હેવ નો ફિક્સ્ડ હોમ બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ લખો ઓન ધ મૂવ એટલે વન્ડરિંગ રખડતા આગળ વધતા તેમનું કોઈ ચોક્કસ રહેઠાણ નથી દોસ્તો પરંતુ તેઓ હંમેશા પોતાનું સ્થાન બદલા કરે છે ભટકતું જીવન જીવે છે વણજારાની જેમ દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ તેઓ સંપૂર્ણ અંધ હોય છે બટ ધે માર્ચ માર્ચ એટલે કૂચ કરવી ઇન લોંગ લાઇન્સ લાંબી લાંબી હરોળમાં કૂચ કરે છે મેની મિલિયન્સ અલોંગ મેની મિલિયન્સ અલોંગ વિચાર કરો બહુ મોટી સંખ્યામાં એટલી બધી સંખ્યામાં એની વાત જવા દો લાખો કરોડોની સંખ્યા જાણે એન્ડ ધે ડેવર એની એનિમલ લખો ડેવર એટલે ઈટ હંગ્રીલી ભરખી જવું ખાઈ જવું ગળસી જવું હે યસ સે ભૂખાડવો હોય જેમ ખાઈ જાય એમ દે ડેવર એની એનિમલ ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ તેમના રસ્તામાં આવે ને કોઈ પણ પ્રાણી તો એને ખાઈ જાય લાંબી હરોળમાં કૂચ કરે છે વિચાર કરો માર્ચ એટલે કૂચ કરવી અંધો હોવા છતાંય અને એટલી બધી સંખ્યા અને સશક્ત હોય છે પાછી બહુ મજબૂત હોય છે સંખ્યા વધારે અને મજબૂત પણ એટલી તો અંધ છે છતાંય માર્ચ કરે છે ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ધ ફિયર ઓફ ધેમ વિચાર કરજો કોઈ એવા મોટા પ્રાણીઓ હોય વાઘ હાથીઓ જેવા પ્રાણીઓને પણ તેમના ડરથી જીવે છે હા એને બી પાડી દે આમાં તો શું છે હાથી હોય ને એક મચ્છર હોય મચ્છર પહોંચી જાય હાથી ન પહોંચે એવું થાય બરાબર આ બધું કામ અઘરું છે ભાઈ ઓફન ઇફ અ પાયથોન માની લો કે એક્ઝામ્પલ છે કે પાયથોન છે કોઈ અજગર છે અનેબલ ટુ મૂવ હવે જે મૂવ થઈ શકે એમ નથી આફ્ટર સ્વાલો ઇઝ ડિનર હવે એને કંઈ ડિનર સ્વાલો ગળી ગયો છે ભોજન તરીકે કંઈ પણ ગળી ગયો હોય ક્યારેક અજગર તેના ભોજન તરીકે કંઈ ગળી ગયો હોય તો ત્યાંથી ખસી શકે એમ તેમ ન હોય ને તો આવા સંજોગોમાં શું થાય હવે તો ધ્યાન ત્યાં પડ્યો રહેવાનો છે અને માની લો કે એ રસ્તામાં કીડીઓ નીકળી તો હેપન્સ ટુ બી ઇન ધ પાથ ઓફ ધ માર્ચિંગ લાઇન્સ હે ધેન ધીઝ ક્રિએચર્સ ઇટ બોથ ધ પાયથન એન્ડ ધ એનિમલ ઇન ઇટ્સ સ્ટમક તો વિચાર કરો કે જો તે આ કીડીઓની કૂચના રસ્તામાં આવી જાય તો પછી આ કીડીઓ તો અજગરને ખાઈ જાય અને એને પેટમાં રહેલા પ્રાણીઓને ખાઈ જાય બંનેને ખાઈ જાય એમ થોડો ભરોસો અને આફ્રિકાના ગામડામાં આવા એક્ઝામ્પલ છે જ લોકો વાતો કરે છે ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ હુ હેવ બીન ઇટન બાય એન્ટ્સ એન્ડ ધીઝ સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ અને આ સ્ટોરીઓમાં સત્યતા પણ છે ભાઈ આફ્રિકાના ગામડાના લોકો આ કીડીઓ દ્વારા ખાઈ જવામાં આવેલા નાના બાળકો અંગેની વાર્તા કહેતા જ હોય છે હે નાના બાળકો બેબીઝ હુ હેવ બીન ઇટન કે જેને ખાઈ ગયા હોય છે એવી વાર્તાઓ કહેતા હોય છે અને આ વાતોમાં સચ્ચાઈ પણ જોવા મળે છે હા હંબક નથી હોતું દોસ્તો સચ્ચાઈ પણ છે એટલે શક્ય છે કે આવું ત્યાં બનતું હોય છે વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ટ્સ એન્ટર્સ એ હાઉસ જ્યારે ડ્રાઈવર એન્ટ્સનો કોઈ આર્મી એટલે કે આખો રાજા અને કોઈ ઘરમાં પ્રવેશે આખું લશ્કર ત્યારે શું થાય છે માનવીને ભાગી જવું પડે છે ધ પીપલ ફ્લી ઇન ટુ લખો ફ્લી એટલે ભાગી જવું રન અવે
हाँ लोग भागी जाए इन टू द फॉरेस्ट जंगलों में एंड स्टे देर अंटील द एंड्स हैव पास्ड अने ज्यां सुधी आ कीड़ीओ त्यांथी पसार न थई जाय त्यां सुधी त्यां ज रहे छे बस तो आ छे दोस्तों कारण के अवाई नी भी पड़ी जाए तो वेन द पीपल केम बेक दे फाइंड दैट एवरी इन्सेक्ट एंड स्पाइडर इन द हाउस हेज बीन क्लियर्ड अवे तो जयरे आ पाछा आए तरह इन्हें ख्याल आए हाँ जयरे पाछा आए लोग तरह तो ख्याल आए कि घर में दरेक जीवजंतु और करोड़ियाओनी सफाई थी गई हो कहीं न बचे भाई तो दोस्तों आ पाठनांत जवा मिलू कि कीड़ीओ है ये ग्रुप में काम करे दे वर्क एज ए ग्रुप दे फॉलो देर मास्टर्स ऑर्डर है मास्टर ऑर्डर ने फॉलो करे देर आर डिफरंट टाइप्स ऑफ एंड्स थ्रू आउट द वर्ल्ड दुनिया में केटलाय प्रकार की कीड़ीओ है तमे मी ग्लोसरी पण जोजो दोस्तों हाँ अने सारू लागे तो चेनल ने सब्सक्राइब करवानुं भूलशो नहीं दोस्तों डिफरंट एंड्स हैव डिफरंट कैरेक्टरिस्टिक्स जुदी जुदी कीड़ीओं की लाक्षणिकताओं जुदी जुदी है एंड सम एंड्स आर ब्लाइंड आपणे जोईने केटली कीड़ीओ तो अंध होय छे जेम के ड्राइवर एंड्स सम एंड्स लीव लाइफ ऑफ स्लेव्स तो केटली कीड़ीओ छे ए गुलामीनुं जीवन जीवे छे जेम के ब्लेक एंड्स तो विद्यार्थी मित्रों आजे आ पाठनी अंदर आपणे कीड़ीओ विषे केटली वात करी आशा राखी के तमने पाठ विषे घणुं बधुं जाणवा मळ्युं छे नमस्कार जय हिंद जय भारत वधु आवता वीडियो में मळीए छीए धन्यवाद।